नमस्कार फ्रेंड्स, मैं आप सभी लोगों का हार्दिक स्वागत करता हूँ मेरी चैनल में। देखो फ्रेंड्स, आज मैं जो डिस्कस करने जा रहा हूँ टॉपिक, वो है हाउ टू क्लियर पावर प्लांट इंजीनियरिंग। जनरली अगर मैं इस मोमेंट पे बात करूँ तो देखो फ्रेंड्स, जो अभी एग्ज़ाम देने वाले हैं वो हो गए जनरली रिमीडियल वाले, बराबर। यानी कि अगर मैं बात करूँ कि जिन स्टूडेंट्स को आगे मास्टर्स करना है या तो फिर आगे उनको जॉब करनी है, बराबर, तो जनरली अगर कोई आप एक सब्जेक्ट में भी अगर फेल हो, बराबर, तो उसका इम्पैक्ट जो है वो बहुत ख़राब पड़ता है, बराबर। यानी कि उसके आगे जो है आपकी गाड़ी है ना, नहीं जा सकती आगे, ठीक है। तो अगर मैं बात करूँ इस सब्जेक्ट के रिलेटेड, बहुत इजी है फ्रेंड्स ये सब्जेक्ट, बराबर। पता नहीं क्यों आप फेल हो, कैसे जाते हो। मैं इस वीडियो के माध्यम से आपको जनरली कैसे पास होना है, बराबर, देख सकते हो। बुक तो जो है वो बहुत जाड़ी है, इवन आफ्टर 550 रुपये की है। ये मेरी है। देखो पहली बात मैं ना क्लियर कर दूँ कि बुक अभी देख सकते हो मेरी टेक्निकल पब्लिकेशन है, बराबर। तो ये मतलब एवं थतु नहीं थी कि तुम्हारी बुक जैसे टेक्निकल पब्लिकेशन ज होवी जोइए कि बुक्स इंडिया ज होवी जोइए, बराबर। कौन सी भी बुक हो चलेगा, बस आपको पढ़ना आना चाहिए, बराबर। तो कौन से भी सब्जेक्ट है आपको इंटरेस्ट के साथ पढ़ना चाहिए, बराबर। તમે લોકોએ જોયું હશે કે જે લોકો મતલબ જોવે છે, વાંચે છે, તો એના તો સારા એવા ટકા લાવે છે, પણ જે લોકો ઇગ્નોર્સ કરી દે છે ને, તો એના જ જનરલી જે છે ફેલ થવાના ચાન્સીસ વધારે હોય છે, બરાબર। સોરી, થોડું હિન્દી અને ગુજરાતી મિક્સ થઈ ગયું છે મારાથી, પણ એડજસ્ટ કરી લેગો, હું બી એડજસ્ટ કરી લઈશ। તો જનરલી અગર હું અત્યારની મોમેન્ટમાં વાત કરું તો એવા એવા સ્ટુડન્ટ જે છે એ એક્ઝામ આપશે કે જે જનરલી અગર હું જો વાત કરું તો હું 8મા સેમમાં છું, આઈ મીન પર એક્ઝામનું રિઝલ્ટ જે છે 8મા સેમનું એ આવી ગયું છે, બરાબર। હવે જે સ્ટુડન્ટ્સ આપે છે એક્ઝામ એ હશે 7th સેમની રિમિડિયલ। જનરલી આ સબ્જેક્ટ જે છે 7th સેમમાં આવે છે, બરાબર, લખ્યું બી છે મિકેનિકલમાં। તો મિત્રો, પહેલાં તો મને એક ક્વેશ્ચનનો જવાબ આપજો કે તમે આ સબ્જેક્ટમાં ફેલ કેમ થયા, બરાબર। શું તમને આ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ બિલકુલ નથી, કેમ, એનું રીઝન મને, બિહાઇન્ડ રીઝન મને કહી દેજો, બરાબર। અને આઈ પ્રોમિસ, જો તમે આ વિડીયોમાંથી તમને ખરેખર 1% બી એવું સારું લાગે છે કે ભાઈ હા યાર, આ જે પદ્ધતિથી જે કેસ છે એ પ્રમાણે આપણે થોડુંક વાંચવું જોઈએ, આઈ મીન થોડું કંઈક કરીશું, તો ડેફિનેટલી આઈ પ્રોમિસ, બરાબર, હું પ્રોમિસ આપું છું તમને કે હું જે આ વિડીયોમાં કહીશ એ પ્રમાણે જો તમે કરશો તો ડેફિનેટલી તમે પાવર પ્લાન્ટમાં જે છે પાસ થઈ જશો, બરાબર। અત્યારનો તો તમારો મેઇન ટાર્ગેટ શું છે કે ભાઈ બસ પાસ થવાનું છે, આઈ પ્રોમિસ। જનરલી હું આગળ વિડીયો બનાવીશ બી કે તમે પાવર પ્લાન્ટમાં કઈ રીતે સારામાં સારા માર્ક્સ કવર કરી શકો, બરાબર, પણ અત્યારની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને હું ફક્ત એ ટોપિક ઉપર વિડીયો બનાવું છું કે તમે ફક્ત પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગમાં કઈ રીતે પાસ થશો, બરાબર। તો વિદ્યા માતાનું નામ લઈને આપણે શરૂઆત કરીએ। જો પહેલાં તો હું કહી દઉં, કોઈ બી ચેપ્ટર હશે ડરવાની જરૂર નથી, જો તમે આગળ જોશો તો કુલ મળીને 7 ચેપ્ટર સુધી છે, બરાબર। થોડું એડજસ્ટ કરી લેજો મિત્રો, બરાબર, હું બી એડજસ્ટ કરું છું, જોવા જશો તો આ પ્રકારનો જે કેમેરો સેટ થાય છે ફક્ત પહેલાં પેજ ઉપર જ સેટ થાય છે, બરાબર। તો હું પહેલું જો ચેપ્ટરની વાત કરું એ છે કોલ બેઝ થર્મલ પાવર પ્લાન્ટ। જો મિત્રો, હું તમને એક વાત કહી દઉં, જે પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગની જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેંક છે, બરાબર, તો ચલો તમને વધારે તકલીફ નહીં આપું, હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, PDF જે છે તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। એન્ડ હા, ટોટલી એના ઉપર ડિપેન્ડ ના રહેતા, હા, પણ જો તમારે પાસ થવું છે ફક્ત, બરાબર, તો આઈ પ્રોમિસ, જો તમે એટલું બી કરી જશો ને તો ડેફિનેટલી તમે પાસ થઈ જશો, બરાબર। તો ચલો પહેલા નંબરની અગર હું વાત કરું તો છે એ છે કોલ બેઝ થર્મલ પાવર પ્લાન્ટ। જનરલી જો મિત્રો, આમાં જ ક્વેશ્ચન જે છે ચેપ્ટર 1 છે, બરાબર, એમાંથી શું પૂછાવવામાં આવે છે, તો લેઆઉટ ઓફ મોડર્ન કોલ પાવર પ્લાન્ટ, બરાબર, એટલે લેઆઉટ એટલે તમારો આ વાળો લેઆઉટ। જો તમે હવે બુકમાં જોશો ને મિત્રો, તો બહુ જ ખતરનાક રીતે આ લેઆઉટ આપેલો છે, બરાબર। જનરલી તમારે આ ક્વેશ્ચન જે છે બહુ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં છે ને પૂછાવવામાં આવે છે। એ ટાઈમે અમારું બેડ લક હતું કે અમારો આ વખતે નહોતો પૂછાયો, બરાબર, પણ વાંધો નહીં, હવે કદાચ તમે રિમિડિયલમાં હશો તો આ છે ને એ ડેફિનેટલી આવશે, બરાબર। તો અમુક અમુક તમે જોશો ને મિત્રો, તો એક્ઝામમાં જે રિપીટેડ ક્વેશ્ચન છે ને તો એ પૂછાય છે, બરાબર। હવે જનરલી અગર હું વાત કરું તો આયરો જે ટૉપિક છે સાઇટ સિલેક્શન ક્રાઇટેરિયા, પહેલાં ચેપ્ટરમાં છે ને આ વાળું બી પૂછાય છે, તમે એકવાર વાંચશો ને સમજીને, બરાબર, તો તમને આવડી જશે, કશું નથી આમાં, બરાબર। ચલો હું આગળ જઉં છું ફટાફટ, આ તમને બધું કરવાની કોઈ જરૂર નથી,
આ ચેપ્ટર વનમાં, બરાબર? અને કોઈના જોડે બુક્સ, ઇન્ડિયાની બુક હોય ને તો બી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, સિલેબસ જે છે એ સેમ જ છે, બરાબર? મારી જોડે બુક્સ ઇન્ડિયા બી છે, આ બી છે, બરાબર? આ બધું તમારે કંઈ કરવાની જરૂર નથી, મને નથી લાગતું કે આમાંથી કંઈક તમારે કરવાનું આવશે, બરાબર? આ બી નો ઇસ્યુ જો એક્ઝામમાં તો પૂછાઈ ગયેલો છે, પણ ચાલશે. જો હું ડાયરેક્ટ મારા મેઇન મુદ્દા ઉપર આવી જાઉં અને આગળ ધક્કો મારું, બરાબર, વિડીયોને પોસ્ટ કરી દઉં. રેધર ધેન, મિત્રો આ જે પહેલું ચેપ્ટર છે ને આપણું કોલ બેસ, તો એમાં આ લામોન્ડ બોઇલર બી પૂછાય છે, બરાબર? જો તમે અહીંયા જોઈ શકો છો આમ, બરાબર, તો સમર 13, 14, 17, વિન્ટરમાં 13, 14, બહુ વાર પૂછાઈ ગયેલો છે યાર, સિરિયસલી. તમે કરી લો. પછી આ બેન્સો, એનો ભાઈ બેન્શન બોઇલર, બરાબર, આ બંને બે ભાઈ જ છે. આ હા, વેલોક્સ બોઇલર બી ઘણી વખત પૂછાય છે, બટ તમે, હું માનું ત્યાં સુધી તમે સ્કીપ કરો ને તો બી વાંધો નહીં આવે. પણ આ જે બે ભાઈઓ છે ને જોડવા, કોણ તો કે આરો લામોન્ડ બોઇલર અને બેન્સન બોઇલર, એ તમે કરી દેજો, બરાબર. અને તમને એક વાત કહું ને, જો તમને બાય ચાન્સ આવા કોઈ લોફર બોઇલર હોય કે પછી આયરું તમે કરી લેજો મિત્રો. FBC બોઇલર મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે એક્ઝામમાં, બરાબર. જો એક વસ્તુ તમને, હા, આ આયરો બી બોઇલર જે છે એક્ઝામમાં પૂછાય છે, જો સ્ટેમિટ હાર્ટમન બોઇલર. પર અત્યારે મારા જોડે સમય નથી એટલો, ને તો હું ડેફિનેટલી ટ્રાય કરત કે ગુજરાતીમાં તમને બધું એક્સપ્લેન કરી લેત, બરાબર, કે ભાઈ આવું બધું શું છે, બરાબર. પણ જો તમારો રિસ્પોન્ડ અગર સારો આવ્યો ને તો આઈ ડેફિનેટલી પ્રોમિસ કરું છું કે હું દરેકના રિલેટેડ જે છે એનો એટલીસ્ટ વિડીયો તો બનાવી લઈશ, બરાબર. હા, તો હું મારી બેક ટુ પોઈન્ટ આવી જાઉં. જો બોઇલરના રિલેટેડ હું તમને એક હિન્ટ આપું છું. જો હું તમને કહું છું ને કે આ બેન્સન બોઇલર કાં તો લામોન્ડ બોઇલર આવશે, બાય ચાન્સ લકીલી જો તમે આ વેલોક્સ બોઇલર ને તો આ લોફર બોઇલર કે એવું બધું તમે નહીં કરી ગયા અને સાલું એ વાળું જ એક્ઝામમાં આવી ગયું, તો તમારે મિત્રો શું કરવાનું ખબર? એકવાર ફક્ત એના એડવાન્ટેજીસ, થોડાક એના ડિસએડવાન્ટેજીસ, થોડા એપ્લિકેશન તમે જોશો ને, બધા બોઇલરના જે છે ને થોડા થોડા સેમ સેમ મેળ પડતા આવે છે, બરાબર. તો તમે એટલું બી કરી લો ને, લખી લો ને તમે એપ્લિકેશન ઉપરથી, તમને ખબર થોડું વર્કિંગ, થોડુંક આકૃતિ બી તમે જોઈ લો એકવાર કે ભાઈ હા યાર, મને યાદ છે લોફર બોઇલરમાં આવું એક કંઈક ચેમ્બર આવતું હતું, એની હારે આ વાળું બીજું ચેમ્બર મિક્સ હતું, અહીંયા એક કમ્બશન ચેમ્બર હતું અને નીચે આવેલું નોઝલ ટાઈપનું બધું હતું, બરાબર. થોડું થોડું બી તમને યાદ આવ્યું, નોર્મલ ફિગર દોરી, તો જીટીયુ તમને અડધો માર્ક તો કમ્પલસરી આપશે, બરાબર. એક દયાળુ જ છે જીટીયુ, એટલું બધું તમે ના ડરતા, બરાબર. બીજું આવ્યું સ્કેમિટ હાર્ટમિન બોઇલર જે છે એ કરી લેજો પહેલાં ચેપ્ટરમાં, બરાબર. હવે તમે એવું ના વિચાર કરતા કે સાલું આણે કેટલું બધું કહી દીધું પહેલાં ચેપ્ટરમાં, તો મિત્રો પૂછાય છે યાર, બરાબર. આયરું જ છે જો બેઝિક FBC સિસ્ટમ, એટલે આ પ્રકારનું આયરું જે ફિગર છે ને એ આની જ છે, FBC બોલરની, પણ આ જે છે એ વર્કિંગ એક્સપ્લેન કરે છે. તો અગર એવું પૂછાયું એક્ઝામમાં, બરાબર, FBC બોલર એક્સપ્લેન, તો તમે વર્કિંગ પણ એક્સપ્લેન કરી શકો છો. આફ્ટર ધેટ આ બહુ ઇઝી છે, બરાબર. કોરોઝન ઇન બોઇલર અને પ્રિવેન્ટિવ મેઝર ઓફ કોરોઝન, બરાબર. આ તો તમને આંખો બંધ કરીને આવડવું જ જોઈએ. આ તમે થોડું સ્કીપ કરી શકો છો. ઇકોનોમાઇઝર છે, પ્રી હીટર છે, રી હીટર છે, બરાબર. પણ તમે એકવાર વાંચી લેશો ને તો બહુ ઇઝી છે આ બી. બીજું આ સુપર હીટર, વાંધો નહીં, તમે સ્કીપ કરી દો તો એ વાંધો નહીં, પણ મિત્રો હું કહું છું જનરલી તમે કરી દો તો બહુ સારું, કેમ કે સુપર હીટર બી એક્ઝામમાં છે ને પૂછાય છે, ઇવન આફ્ટર એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, તેમાં ટાઈપ્સ પણ પૂછાવવામાં આવે છે. જો અહીંયા ડિસએડવાન્ટેજીસ નહીં આવે તો ગૂગલ કરી લેજો, બરાબર. બહુ ઇઝી છે, જો એક પેજનો જ છે, આ તો કંઈ નથી, બરાબર. અહીંયાથી ટોપિક જતો રહ્યો, અહીંયા જો કન્વેક્ટિવ અને રેડિયન્ટ સુપર હીટર છે, બે જ છે, બરાબર. જો તમે પહેલું ચેપ્ટર જોશો ને તો જો 7, 7, 7, 7, 7, 7, 7, મતલબ તમે એવરેજ કન્સિડર કરી શકો. પહેલું ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ છે, એટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઇઝીલી 7 માર્ક જે છે એ કવર કરી શકો છો. તો આપણે 7 માર્ક તો ફિક્સ થઈ ગયા ને મિત્રો. હવે આપણે કેટલા લાવવાના છે? હજી 9, હવે આપણને 15 કે 16 એટલા લાવવાના છે. તો બેક ટુ અવર પોઈન્ટ, ચેપ્ટર આપણે 2 ઉપર આવી જઈએ મિત્રો, બરાબર. હવે ચેપ્ટર 2માં જે છે એ 2 કે 3 જ વસ્તુ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે એટલું બી કરી દો ને, નો ઇશ્યુ, આ બધું તમે બધું જવા દો, બરાબર, કંઈ ના કરતા આ બધું. જો આ બીજો ચેપ્ટરમાં બાઉલ મિલ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાય છે, બરાબર. એક ટોપિક થઈ ગયો. બીજું હું તમને કહું ને, આયરું સાયક્લોન બર્નર્સ,
આપ બહુ ઇઝી છે, તમે યુટ્યુબમાં કોઈ બી વિડીયો તમે જોશો. જો મિત્રો હું તમને કહું છું ને કે આ વાલું કરદો કરદો, તો તમારે જે છે જાતે પ્રેક્ટિસ કરવાની, બરાબર. તમે જાતે વાંચીને કરી શકો છો, સમજી શકો છો, તો વેલ એન્ડ ગુડ છે. જો નહીં થાય તો તમે યુટ્યુબ કાં તો ગૂગલ કરી શકો છો, રેધર ધેન યુટ્યુબ. યુટ્યુબ ઇઝ બેસ્ટ પ્લેટફોર્મ ફોર અન્ડરસ્ટેન્ડિંગ એવરીથિંગ ટોપિક વિથ બેઝિક કોન્સેપ્ટ ટુ એડવાન્સ, બરાબર. આ તમે જોઈ શકો છો, સાયક્લોન સેપરેટર છે, બરાબર. આ હું જ્યારે એક્ઝામ આપતો હતો ત્યારે આ આવ્યો તો આવ્યો તો, બરાબર. મિત્રો જુઓ, અમુક અમુક તો મેં પોતે બી લખ્યું છે, તમે એમાં તો સ્ક્રીનશોટ પાડીને જોઈ શકો છો. મેં આનું ગુજરાતી બી કર્યું છે, બરાબર. રિક્વાયરમેન્ટ્સ ઓફ એશ હેન્ડલિંગ સિસ્ટમ. અને હા, આ એશ હેન્ડલિંગ સિસ્ટમ જે છે એ બી પૂછાય છે. આ જે હેન્ડલિંગ સિસ્ટમ જે છે એ ત્રણ પ્રકારની છે, કદાચ ન્યુમેટિક, પછી ગેસ હેન્ડલિંગ અને આ એશ હેન્ડલિંગ એવું કંઈક છે. હા જો આઈ રહ્યું, ટાઈપ્સ ઓફ એશ હેન્ડલિંગ, સોરી, આ જે છે એ ટાઈપ્સ ઓફ એશ હેન્ડલિંગ સિસ્ટમ. આમાં જે છે ચારે ચાર પૂછાય છે, તમે જોઈ શકો છો. મિકેનિકલ છે, હાઇડ્રોલિક છે, ન્યુમેટિક છે અને સ્ટીમ. આ ચારમાંથી છે ને કોઈ એક કાં તો પછી કોઈ બે પૂછાય છે, ડેફિનેટલી પૂછાય છે, બરાબર. તો હું માનું ત્યાં સુધી આ એક મિકેનિકલ કરી લેજો. અને બીજું છે ને આ પ્યુમેટિક, કંઈ ગયું પ્યુમેટિક, શાયદ પ્યુમેટિક બહુ ઇઝી છે. બેમાંથી કોઈ એક છે ને એ ઇઝી છે, બરાબર. આઈ થિંક આ બી બહુ ઇઝી છે, લો પ્રેશર સિસ્ટમ, બરાબર, બહુ ઇઝી છે એ બી. પછી ટાઈપ્સ ઓફ ડસ્ટ કલેક્ટર, આ બી થોડું થોડુંક થોડુંક ઇમ્પોર્ટન્ટ છે બટ બહુ ઇઝી છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ત્રણ એના ટાઈપ્સ છે, બરાબર, એ બી સી. બહુ ઇઝી છે. એક તો પહેલું આવે છે મિકેનિકલ ડસ્ટ કલેક્ટર, બરાબર. બીજું આવે છે ઇલેક્ટ્રિકલ ડસ્ટ કલેક્ટર. તમે એકવાર કદાચ યુટ્યુબનો વિડીયો જોઈ લેશો ને આના રિલેટેડ, તો તમને સમજણ પડી જશે જે છે બધું આ ફિગરમાં જ છુપાયેલું છે. એકદમ ઇઝી છે, મારી ગેરંટી કહું છું, બરાબર. મારા ટાઈમે એક્ઝામમાં આવ્યું હતું, એટલે આજો સાયક્લોન સેપરેટર જે છે એ વાપસ આવ્યું, બરાબર. એટલે કહું છું એકવાર કરી લેજો. અને હા મિત્રો, હા એક વખત આ જે છે ને ડ્રાફ્ટ સિસ્ટમ એ પણ કરી લેજો, એકદમ ઇઝી છે. ડ્રાફ્ટ સિસ્ટમ બે છે, નેચરલ આવે અને આર્ટિફિશિયલ. નેચરલમાં સ્ટીમ જેટમાં ઇન્ડ્યુસ અને ફોર્સ આવે, બરાબર. બીજું આવ્યું આર્ટિફિશિયલમાં મિકેનિકલ આવે, બરાબર. એમાં ઇન્ડ્યુસ ફેન, બેલેન્સ અને ફોર્સ ફેન, બસ એટલું જ પૂછાય છે, બરાબર. કે ભાઈ વર્ગીકરણ કરો, એટલે કે ટાઈપ્સ લખો, એટલું આવડે ને યાર, બરાબર. અને એકવાર વખત જોઈ લેવાનું, ક્યાં વાર લાગે છે. અને હા, આ બી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આ ચીમનીવાળો જે છે મેક્સિમમ હાઇટ ઓફ ચીમની એવું કંઈક પૂછાય છે એક્ઝામમાં. વેઇટ, હું તમને કહું. જો મિત્રો, આયરો ક્વેશ્ચન જે છે ને મેં એટલું મસ્ત રીતે કર્યો છે ને, જ્યારે મને ટાઈમ મળશે ને ત્યારે હું તમને આખું એક્સપ્લેન કરીશ. તમે જોઈ શકો છો આ ડિટર્મિનેશન ઓફ હાઇટ ઓફ ચીમની, બરાબર. તમે પ્રિવિયસ ઇયર તમે જોઈ શકો છો તો બહુ મતલબ ખતરનાક એક્ઝામ આવું આપેલું છે, બરાબર. પણ આનું મેં પોતે કન્વર્ઝન કરીને એકદમ નાના ફોર્મ્યુલામાં કદાચ બે પેજમાં પતી જાય, બરાબર, એવી રીતે મેં દોર લખ્યું હતું. પણ મારા ટાઈમે નસીબ એટલું ખરાબ હતું ને મિત્રો કે આ ક્વેશ્ચન જે છે ને એ પૂછાયો જ નહોતો, હે ને. જો બીજું આવે ફોર્સ ડાફ અને ઇન્ડ્યુસ ડાફ, આ બધું એકવાર વાંચી લો, નહીં વાંચો તો એ નો ઇશ્યુ, બરાબર. અને હા, એકવાર હું માનું ત્યાં સુધી કમ્પેરિઝન જોઈ લેજો, ઇઝી છે, કંઈ એટલું બધું ડિફિકલ્ટ નથી. પતી ગયું આપણું અહીંયા બીજું ચેપ્ટર, નહીં નહીં હજી છે 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 છે. જો આ ફિલ્ડ વોટર ટ્રીટમેન્ટ છે ને એટલું એક કરી દેજો, બરાબર. અને નેસેસિટી, આ મેં બી ત્રણ માર્કમાં પૂછાય છે, બરાબર. અને ઇઝી છે, બરાબર. આ જો મેં જે વસ્તુને હાઇલાઇટ કર્યું છે ને એટલું બી તમે લખી આવો ને પેપરમાં, આઈ પ્રોમિસ તમને ત્રણ માર્કમાં પૂછાય તો તમે ત્રણ પોઈન્ટ લખવાના. બી નેસેસિટીમાં બી ત્રણ માર્કમાં ત્રણ પોઈન્ટ લખી દેવાનું, વધારે નહીં લખવાનું, બરાબર. યાદ બી નહીં રહે, ઘણી વખત આ ઇમ્પ્યુરિટીઝ બી આવે છે, બટ તમે સ્કીપ કરી શકો છો, બરાબર, નો ઇશ્યુ. આ ટાઈમે મેં શું ટાર્ગેટ રાખ્યું છે કે તમારે ફક્ત પાસ થવાનું છે, એટલે કે 23 માર્ક જોઈએ છે, બરાબર. અને જો મિત્રો, એક ફોર્મ્યુલા એક એવો છે ને કે તમને આવે કે ના આવે, તમારે બસ એક્ઝામમાં લખી આવવાનું છે. આ બી મેં ઝીઓલાઇટ પ્રેશર જે છે પ્રોસેસ, સોરી, એકદમ ઇઝી છે. સોરી, ઝીઓલાઇટ પ્રોસેસ જે છે, નો ઇશ્યુ, તમને થોડું આવશે, બરાબર. પણ તમે આ બી પ્રોસેસ જે છે ને બહુ ઇઝી છે, કંઈ નથી. મેઇન જે છે પ્રોબ્લેમ એ NaCl ઉપરથી જ છે બધું, બરાબર. પણ નો ઇશ્યુ, તમે આવા કેસમાં સ્કીપ કરી શકો છો. બટ તમે આ પ્રોમિસ તમે એકવાર પ્રોસેસ જોઈ લેશો ને યુટ્યુબ ઉપર કે આ રીતે કઈ રીતે આ
કન્વર્ઝન થાય છે, બરાબર, એનું કેમિકલ રિએક્શનથી એવું બધું બહુ ઇઝી છે મિત્રો. આ દ્રાવણ બને છે ઝીઓલાઇટ બેલને, બરાબર, એવું છે. એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ બી બુકમાં આપેલા છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. જો મિત્રો, બીજા ચેપ્ટરમાં જીટીયુના ક્વેશ્ચન જે છે, જો આ બી 7-7-7-7 માર્કમાં પૂછાય છે, બરાબર. એટલે આપણા કેટલા થઈ ગયા, 7 ને 7 14 માર્ક થઈ ગયા. બે ચેપ્ટર તમારે પાક્કું કરી લેવાનું, બરાબર. મેં તમને કહી દીધા અમુક અમુક ક્વેશ્ચનો, બરાબર, પાક્કા થઈ ગયા 7 ને 7 14 માર્ક. જો મિત્રો, એક મેન્ટાલિટી હટાવી દો, બરાબર. લોકો એવું કહે છે કે ભાઈ હીટ ટ્રાન્સફર હોય, કાં તો એપ્લાઇડ થર્મોડાયનેમિક્સ હોય, કાં તો આપણો આ વાળો સબ્જેક્ટ હોય પાવર પ્લાન્ટ, બરાબર. લોકો એના જનરલી એવું કહેતા હોય છે કે યાર અગર હું એક્ઝામમાં એક્ઝામ્પલ નહીં કરી જાઉં, બરાબર, આ ચેપ્ટરમાં સબ્જેક્ટમાં, બરાબર, સબ્જેક્ટમાં ભલે થર્મોડાયનેમિક્સ હોય કે કોઈ બી હોય, બરાબર, કે અગર હું એક્ઝામ્પલ્સ નહીં કરી જાઉં તો હું ફેલ થઈ જઈશ. હા, મેન્ટાલિટી ખોટી છે યાર, બરાબર. તમે પ્રીવિયસ ઇયરના પેપરો તમે જોઈ શકો છો, જેટલા માર્કનું થિયરી પૂછાય છે એટલી નોર્મલી અથવામાં, બરાબર, એ બી પૂછાય છે. શું તો કે એક્ઝામ્પલ્સ, બરાબર. તો એને ડર નહીં રાખવાનો કે ભાઈ દાખલા વાખલા ના આવે. કોઈક દિવસ સમય મળ્યો ને, ચલો હું આ જ વિડીયોમાં કહી દઈશ કે તમારે દાખલાઓ પૂછાય તો તમારે શું કરવાનું. આઈ પ્રોમિસ તમને હું આ સબ્જેક્ટમાં છે ને પાસ કરાવી જ દઈશ, મારી ગેરંટી. અને અગર નહીં થયા ને તો તમે જ્યારે એક્ઝામ પતે ને ત્યારે મારી યુટ્યુબ ચેનલમાં મને મેસેજ કરીને કહી દીધો કે ભાઈ નહીં પત્યો. આઈ પ્રોમિસ હું આના પછીના વિડીયોમાં કોઈ દિવસ આવા વિડીયો તો નહીં બનાવું, બરાબર. કેમ કે જેટલો તમે મને સમય આપો છો ને, ડેફિનેટલી હું ટ્રાય કરીશ, બરાબર. જોવા જઈએ ને તો આ ત્રીજું ચેપ્ટર જે છે ને બહુ મોટું છે, બરાબર. અરાઉન્ડ 100-175 પેજનું છે, બરાબર. જો આમાં સ્ટીમ ટર્બાઈન, જો મેં તો ટર્બાઈનને ના શું છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. ઇન્ટરવ્યૂમાં બી પૂછાય છે. તો હવે કોઈ એવું ના કહેતા કે ભાઈ ટર્બાઈનમાં તો કંઈ ખબર જ નહીં પડતી. જો એક ટર્બાઈન અને ટાઈપ્સ એ વસ્તુ તમને ખબર પડવી જોઈએ, બરાબર. જો અહીંયા તમે જોશો તો ટાઈપ્સ બહુ ખતરનાક આપેલા છે, બહુ મોટા મોટા છે, નો ઇશ્યુ, આને તમે સ્કીપ કરી દો. પણ એટલીસ્ટ તમને કોમન જે ટાઈપ છે, બરાબર, એ યાદ રાખવા જોઈએ. અને એની નોર્મલ ફિગર અને એ કઈ રીતે યુઝ થાય છે વર્કિંગ, એટલે કે ટૂંકોમાં, બરાબર, ઇમ્પલ્સ અને રિએક્શન આવી રહ્યું, બરાબર, એ બે વસ્તુ તમે કરી લો યાર, બરાબર. પછી આગળ હું જઉં તો આ કમ્પાઉન્ડિંગ, બરાબર. અને હા મિત્રો, આયરો ઇમ્પલ્સ અને રિએક્શનના તફાવત છે ને એ કરી લો યાર, બરાબર. સિરિયસલી કહું છું, એ એક્ઝામમાં પૂછાય છે. કોઈ તો એક બે એક્ઝામ્પલ, સોરી એક્ઝામ્પલ નહીં, તફાવત જે છે પૂછાય છે, બરાબર. આ કમ્પાઉન્ડિંગ બી છે ને ઇઝી છે, પણ સ્કીપ કરી શકો છો, નો ઇશ્યુ. કેમ કે આમાં બહુ માથા ભારે છે. જો તમારે મગજમાં ફિક્સ થઈ ગયું તો નો ઇશ્યુ, બરાબર. કેમ કે તમે આકૃતિ બી થોડી કોમ્પ્લિકેટેડ છે, બરાબર. પણ તમે જો વિડીયો કોઈ જોઈ લીધો હોય, કોઈ સારો સાહેબ તમને સમજાવી દે, તો તમને વેલ એન્ડ ગુડ છે, બરાબર. અનધર મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇઝ ધીસ સ્ટીમ કન્ડેન્સર. આ મે બી મને યાદ છે ત્યાં સુધી આ મારા ખુદના ટાઈમે એક્ઝામમાં આવ્યો હતો, બરાબર. નેસેસિટી ઓફ કન્ડેન્સર એવું કંઈક હતું ખરી, મને એટલું યાદ નથી, પણ હતું ખરી કંઈક, બરાબર, કે જેમાં મેં આની આકૃતિ પણ મેં કંઈક દોરેલી હતી ખરી, બરાબર, પ્લાન્ટની. તો હું માનું ત્યાં સુધી જો તમે જોઈ શકો છો, બહુ વખત એક્ઝામમાં પૂછી ગયો તો આપણે કન્સિડર કરી શકાય કે આ બહુ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે. આ તમે કરી શકો છો, બરાબર. અને હા, આનું થોડું ક્લાસિફિકેશન જે છે એ બી બહુ ઇઝી છે, બરાબર. જેમ આપણે પહેલાંનું ક્લાસિફિકેશન જોયું છું ને, નેચરલ ડ્રાફ્ટવાળું, એના જેવું જ છે થોડું થોડું, એ બી તમે જોઈ લેશો, બહુ ઇઝી છે. ઇવન તમે આ જોશો ને યાર, બરાબર, પેરેલલ ફ્લો, જો પેરેલલી ફ્લો થાય છે ને, એટલે એને પેરેલલ ફ્લો કહીએ છીએ. એવું બધું થોડું થોડું આકૃતિ તમારે જોઈ લેવાની, બરાબર. કોઈ એક તફાવત તો આવશે જ. પહેલાં આપણે ઇમ્પલ્સ અને રિએક્શન વાળો જોયો હતો. આ ત્રીજા ચેપ્ટરમાં આપણે જેટ અને સરફેસ કન્ડેક્શનનો તફાવત જે છે એ તમે જોઈ લેજો યાર, બરાબર. કેમ કે ડેફિનેટલી એક્ઝામમાં એને પૂછાય છે તફાવત. અને જો આ ત્રીજા ચેપ્ટરમાં છે ને એક રમકડું છે, એ છે કુલિંગ ટાવર, બરાબર. હવે કુલિંગ ટાવર જે છે, કોઈ બી થર્મલ પાવર પ્લાન્ટમાં અગર તમે ગાંધીનગર ગયા હશો, બરાબર, તો આવા ચકેડાઓ છે, બરાબર. જો તમે સુભાષ બ્રિજ બાજુથી ગયા હશો તો આવા ચકેડાઓ તમે જોયા હશે, બરાબર. અમદાવાદમાં સુભાષ બ્રિજ છે. હવે કોઈ એવું ના કહેતા કે સુભાષ બ્રિજ કયો, બરાબર. તો જનરલી ટાઈપ્સ ઓફ કુલિંગ ટાવર બહુ જ, એટલે બહુ જ ઇઝી છે. આઈ પ્રોમિસ તમે એકવાર વાંચશો ને તમને એકદમ દિમાગથી ફિક્સ થઈ જશે, તમને
કદી નહીં ભૂલશો. બહુ જીજી છે આમાં તો રોકડિયા માર્ક્સ આવવા જોઈએ એક્ઝામમાં પૂછાય ને તો, બરાબર. જે છે ને મિત્રો એ બધું આકૃતિ ઉપરથી જ છે, અને આ બુકમાં છે ને બકવાસમાંથી બકવાસ આકૃતિ આપેલી છે, બરાબર. આમાંથી તો જોતા ના, અને જો કોઈને અહીંયા બુકમાંથી ખબર પડી ગઈ તો વેલ એન્ડ ગુડ છે. હું એને કષ્ટ નહીં આપું કે તમે ગૂગલમાંથી યા તો પછી યુટ્યુબમાં એનો સ્પેશિયલ વિડીયો જુઓ, બરાબર. તમને આમાં જનરલી નહીં ખબર પડે, તમે બીજી બુક હોય તો વેલ એન્ડ ગુડ, કાં તો પછી યુટ્યુબમાં જ ને કોઈ વિડીયો જોજો, કાં તો પછી ગૂગલમાં કોઈ એક પોસ્ટર હશે, બરાબર. ઇમેજ ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવર લખીને કોઈ ઇમેજ તમને સસ્તામાં સસ્તી મળી જશે. આ થોડી કોમ્પ્લિકેટેડ છે ઇમેજ, બરાબર, અને થોડું હાર્ડ બી પડશે દોરવામાં. તમે ગૂગલમાં જોજો, બરાબર, મળી જશે, કાં તો યુટ્યુબમાં. અરે બહુ ઇઝી છે યાર આ ટોપિક, આ રોકડિયા માર્ક છે. ફક્ત જે છે ને તમારે આકૃતિ ઉપરથી ભાષણ લખવાનું છે, અને એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે ને થોડા થોડા એકબીજાના જેવા ભાઈબંધો જ છે, બરાબર. સમજી જવાનું તો ભાઈ સાહેબ બી સમજી જાય, બરાબર. હવે જો આપણે 13, 7 ને 7, 14 માર્ક કમાઈ લીધેલા હતા, ચલો બાય ચાન્સ હું માનું કે 2 માર્ક કોઈને આમતેમ કાપી લીધા હશે, બરાબર, જીટીયુવાળાએ. જો આમાં બી જનરલી 4 ને 3, 7, 7, 7, 7, 7, 7, બરાબર મિત્રો. સો 7 તરી 21 થઈ તો ગયા. હવે બીજું જે આ વાળું ગેસ ટર્બાઇન પ્લાન ને એ બધું જે છે ને એમાં તમારે શું કરવાનું, જે કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય, બરાબર, કે જે જીટીયુમાં વારંવાર વારંવાર રિપીટ થતો હોય. ચલ હું આ વિડીયોને સ્કીપ કરીને આગળ વધારું છું, હું ડાયરેક્ટલી અહીંયા જ આવતો રહું, બરાબર. યુનિવર્સિટીઝ ક્વેશ્ચન્સ, તો એમાં જનરલી અગર હું વાત કરું તો આયર્યું પૂછાય છે રીજનરેશન અને રીહીટિંગ. ધીસ ઇઝ ટોપિક, બરાબર, રીજનરેશન એન્ડ રીહીટિંગ. અને હા મિત્રો, એક વખત હું માનું છું ત્યાં સુધી તમારે આ વસ્તુ જોઈ લેવાની, એપ્લિકેશન ઓફ ગેસ ટર્બાઇન, ઇવન લિમિટેશન ઓફ ગેસ ટર્બાઇન, બરાબર. મે બી પોસિબલ છે, પૂછાઈ શકે છે, બરાબર. બે બે લીટી જ છે, બરાબર. જો બે બે પોઈન્ટ જ છે, બરાબર, અને ઇઝી છે. ઇવન તમે આના બી જોશો એપ્લિકેશન, બરાબર, 2-3 જ પોઈન્ટ છે, આવડી જશે. તો મિત્રો હું આ જે ચોથું ચેપ્ટર છે એમાંથી 3 માર્ક ગણું કે ના ગણું એટલું મને તમે કહી દો. ચલો કોઈ છોકરો કહેશે કે સાહેબ બહુ જ નસીબ ખરાબ છે, આમાંથી પૂછાયું તું પણ તોય મેં ના કર્યું, તમે કીધું હતું કે રીજનરેશન અને રીહીટિંગ કરી લો તો બી મેં ના કર્યું, ગેસ ટર્બાઇનના એડવાન્ટેજીસ અને લિમિટેશન પૂછ્યા તમે કીધા તો બી મેં ના કર્યા. સર જવા દો, 3 માર્ક કે 4 માર્ક જવા દો. આપણા જે બાકી બચેલા હતા 3 ચેપ્ટરમાંથી 7 તરી 21 માર્ક તો આવી ગયા. ચલો હું ગણું છું 18-19, બરાબર. હવે હું આગળ આવું છું 5મા નંબરના ચેપ્ટરમાં. હવે તમે 5મા નંબરનું ચેપ્ટર તમે જોશો એ નકરું કેમિકલ રિએક્શન ઉપર છે. કેમ? કારણ કે એ પ્લાન્ટ જ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. હવે આમાં તમારે શું કરવાનું છે, તો જનરલી અગર હું કહું તો ચેઇન રિએક્શન પૂછાય છે, ન્યુક્લિયર ફ્યુઅલ્સ પૂછાય છે, બંનેનો ડિફરન્સ, આ જે ફિઝન અને ફ્યુઝન છે એ બંનેનો ડિફરન્સ પૂછાય છે. જો તમારે જે ટેકનિકલ પબ્લિકેશન હશે ને તો તમારે ફિઝન ફ્યુઝનમાં ક્યાંય જોવાનું નથી, પણ તમારે આટલી વસ્તુ કરી દેવાની છે, યાદ રાખી લેવાની છે, બરાબર. ફિઝનમાં અગર તમને પૂછાય કે ભાઈ વોટ ઇઝ ફિઝન ફ્યુઝન, બરાબર, તમે ડિફરન્સ લખી દો ને ભાઈ, બરાબર. વધારે કંઈ ડિટેલમાં જવાની જરૂર નથી, બહુ ઇઝી તો આ તફાવતમાં જ આપી દીધેલું છે, બરાબર. હવે આ કોમ્પોનન્ટ્સ ઓફ ન્યુક્લિયર રિએક્ટર આ થોડું કરી લો યાર, બરાબર. આ વસ્તુ છે ને આમાંથી બિલકુલ ના કરો. કોઈ એક સારો યુટ્યુબનો વિડીયો જોઈ લો, બરાબર. લર્ન એન્ડ ગ્રો નામની જે યુટ્યુબ ચેનલ છે એમાં સર ખરેખર ખૂબ સરસ રીતે ભણાવે છે. હું જ્યારે સ્ટુડન્ટ હતો, આઈ મીન અત્યારે બી સ્ટુડન્ટ જ છું, તો એ સરે ખૂબ સરસ રીતે ભણાવ્યું હતું. ઇવન આ સ્કીમેટિક ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કઈ રીતે ચાલે છે એના રિલેટેડ બતાવે છે. પણ વાંધો નહીં, તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આટલું કરી દેજો, બરાબર. ટાઈપ્સ ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જનરલી 5 પ્રકારના આવે છે, અને હું તમને કહું પીડબલ્યુઆર બીડબલ્યુઆર આંખો બંધ કરીને કરી લો, કરી લો, કરી લો. બીજું છે કાંડુ, બરાબર, ને તો આ પેપરમાં આવી ગયું ને તો તમને બનાવી દેશે ગાંડુ, બરાબર. બંનેના ડિફરન્સ કરી લેવાના. કોના? તો પીડબલ્યુઆર ને બીડબલ્યુઆર. પૂછાય 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 છે. મારા ટાઈમે કાંડુ પૂછાયું હતું, કાં તો પછી બંને મતલબ દોરવાના આવ્યા હતા, બરાબર. 7 માર્કમાં બંને દોરવાના આવ્યા હતા. તો મિત્રો આંખો બંધ કરીને દોરી લેજો, અને મહેરબાની કરીને આ જે બુકમાં તમે જોયું છે ને બહુ, ચલો આની તો એ સારી આપેલી છે ફિગર યાર, મેં આમાંથી નહોતું કર્યું. તો મને આઈ થિંક આ જે 2-3 ટોપિક જે છે મારી જોડે બુક્સ ઇન્ડિયાની પણ બુક છે,
બરાબર પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગની, તો મેં એમાંથી પણ કરેલું હતું, તો એ મને થોડું સારું લાગ્યું હતું. આ થોડું કાંડુ રિએક્ટર જે છે એમાં બી બેટર આપેલું છે, પણ હું તમને કહું છું ને ત્યાં સુધી તમે યુટ્યુબમાં જ કોઈ વિડીયો જોઈ લેજો, બરાબર. અને થોડું એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ તો આવડે યાર, તમે આંખો બંધ કરીને લખી શકો કે ભાઈ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ફાયદા શું છે, બરાબર, એના ગેરફાયદા શું છે, બરાબર. ગેરફાયદામાં શું હોય તો ભાઈ રિએક્શનો બહુ આવે, જમીનના થોડા દૂર દૂર ઘર વસવાસ ના હોય તેનાથી દૂર દૂર રહી જવાનું, એવું બધું તમે લખી શકો યાર, બરાબર. એન્જિનિયર છો તમે યાર, મને તો એ જ નહીં ખબર પડી પાવર પ્લાન્ટ જેવા મસ્ત સબ્જેક્ટમાં તમને આવી કઈ રીતે, મને એની કોમેન્ટ જરૂર તમને કહેજો યારો કઈ રીતે આવી. કોઈ એવું ના કહેતા કે સાહેબ મેં તો લખ્યું હતું પેપરમાં, સર ખબર નહીં કયા નશામાં હતા, ચાય બાય પીધી નહીં અને બસ ગુસ્સો ઉતારી લીધો, અમને ફેલ કરી દીધું, એવું તો કોઈ ના કહેતા યાર. પ્લીઝ જોઈ લો યાર, આમાંથી બી 7-7 માર્કમાં પૂછાય છે, બરાબર. તો ઓલમોસ્ટ તમે આટલા 3 કે 4 કરી લો ને યાર, તો પાસ છો યાર. વધારે આગળ તમને હું જોઈએ યાર, મને એ કહો. ઇવન આગળ હું તમને કહું, બરાબર, કે ભાઈ યાર પાવર પ્લાન્ટ ફ્રોમ રિન્યુએબલ એનર્જી, એનું અગર હું તમને કહું તો તમે બિંદાસ 40 ઉપર માર્ક લાવી દો યાર, બરાબર. ચલો થોડું કહી દઉં મિત્રો, તમે કહેતા હો તો કહી દઉં. ટાઈપ્સ ઓફ વિન્ડમિલ કરી લેવાની ઇઝી છે, બરાબર. પવન ચક્કી આપણી, એમાં ઉલ્લુદ બનાવવાના છે, વધારે કંઈ નહીં. તમે જેટલું લખશો ને યાર પેપરમાં એના માર્ક્સ આવે છે, બરાબર. જો વર્ટિકલ એક્સિસ હોરિઝોન્ટલ એક્સિસ, જિંદગીમાં તો જોઈ હશે કે નહીં વર્ટિકલ એક્સિસ, બસ બીજું કંઈ નહીં. વર્ટિકલ એક્સિસ જો એના બી ટાઈપ્સ આવે છે, બરાબર. સાઇટ સિલેક્શન થોડું જોઈ લેજો અગર તમે આ ચેપ્ટર કરવા માંગતા હો રિન્યુએબલ એનર્જી. છેલ્લા 2 ચેપ્ટર છે ને મિત્રો એટલા મસ્ત છે ને, તમે મતલબ વાંચીને ના ગયા હો ને તો તમે થોડુંક માઇન્ડ યુઝ કરીને જો તમે લખો ને તો એટલીસ્ટ 4 માર્કો ને તો તમને જીટીયુવાળો 2 માર્ક તો આપી દે. બહુ મસ્ત છે મિત્રો ટાઈપ્સ ઓફ ટાઇડલ એનર્જી, બહુ જ ઇઝી છે. તમે આનો પણ યુટ્યુબમાં વિડીયો જોઈ લેજો, બરાબર. એક્ઝામમાં પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇઝી ટોપિક છે યાર, બહુ જ ઇઝી છે, બરાબર. ટાઇડલ એનર્જી સ્કીપ ના કરો યાર, આયુ જે છે ને બહુ ઇઝી છે. તમે એકવાર વિડીયો જો તમે જોશો ને તો તમને કહેશે યાર આના જેવો ટોપિક તો મતલબ હોય જ ના શકે, બરાબર. અમુક અમુક ટોપિક મેં તમને એવા કીધા ને કે જે એકદમ લલ્લુ પંજુ છે યાર, બરાબર. આફ્ટર ધીસ સોલાર એનર્જી કઈ રીતે વર્ક કરે છે, તમે જોયું હશે ઘરોની ઉપર છે ને આવા સોલાર પેનલો લાગેલા હોય છે, બરાબર. યુટ્યુબમાં મને યાદ છે તો જે 1 કે 2 વિડીયો મિનિટનો જ વિડીયો છે, તો આખું એમાં મેન્શન કરેલું છે કે ભાઈ આ કલેક્ટર જે છે સોલર પ્લેટ કલેક્ટર કઈ રીતે વર્ક કરે છે. બહુ ઇઝી છે, સમજાવી દીધું. એકવાર અગર તમે એનો વિડીયો જોઈ લેશો ને તો સોલાર જે નામ છે ને એનું ફંક્શન એક જ જેવું છે બધાનું, બરાબર. ફંક્શન જે છે બધાનું એક જ જેવું છે, તમને ખબર પડી જશે. કોઈ એક વિડીયો તમે જોઈ લીધો ને તો આ સોલાર પોન્ડ બી કદાચ પૂછાય છે એક્ઝામમાં, પણ તમે સ્કીપ ઈચ્છા હોય તો તમે સ્કીપ કરી લેજો. એક આયરો બી મિત્રો કરી લેજો, અગર હું માનું છું ત્યાં સુધી વિડીયો જોઈ લેજો એકવાર, આનો હાઈ ટેમ્પરેચર સોલાર પાવર પ્લાન્ટ, બરાબર. આ બી છે બટ નો ઇશ્યુ. તમે જેમ મેં તમને કીધું હતું ને કે ભાઈ કઈ રીતે સોલાર પેનલ જે છે કઈ રીતે વર્ક કરે છે, એના ઉપરથી જ આ આખું જે છે ટોપિક છે, બરાબર. સોલાર એનર્જીનું આખું એ જ છે કોન્સેપ્ટ. પછી આ જીઓ થર્મલ એનર્જી, જીઓ મીન્સ પૃથ્વી, બરાબર. હવે પૃથ્વીની અંદર બી તમને ખબર છે ને મેગમા હોય છે, મેગમા, તો એના થ્રુ તમે કઈ રીતે એનર્જી પ્રોડ્યુસ કરી શકો છો. તમે જોયું હશે જમીનની અંદર આવા બધા થયેલા હોય છે, બરાબર, મતલબ સમજી લો તમે, એના ઉપરથી તમે કઈ રીતે એનર્જી પ્રોડ્યુસ કરી શકો છો. આ અમુક તો એવા મસ્ત ટોપિક છે ને મિત્રો કે જે તમે જોશો ને તો તમને આમ જોવાની બી મજા આવશે, બરાબર. યુટ્યુબમાં વિડીયો કોન્સેપ્ટ સમજવા માટે તમે વિડીયો જોશો, ગૂગલમાં તમે સર્ચ કરશો તો તમને આમ રમતા રમતા આવડી જવું જોઈએ, એટલું મસ્ત છે. આ હાઇડ્રોજન ઓક્સિજન સેલ, બરાબર, આ હાઇડ્રો પાવર પ્લાન્ટના રિલેટેડ છે. આ એક એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોઈ લેજો. હવે આ ઓશન થર્મલ એનર્જી આવી રહ્યું છે, ઓશન થર્મલ એનર્જી. ઓશન મતલબ આપણે છે ને જે
સમુદ્રની અંદર જે લપેટો આવે છે, બરાબર, જેમ હમણાં આપણે જોયો તો બાઇક પર જો સાયક્લોન, બરાબર, તો એના ઉપરથી બી આપણે જે છે એ એનર્જી પ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર. તો તમે એવું બી તમે, હા, આના એક અગર હું કહું તો ઘણી વાર એક્ઝામમાં તમને કન્ફ્યુઝ કરવા માટે ના ફક્ત એવું જ પૂછે, ઓ સી સોરી એક્સપ્લેન ઓ ટી ઈ સી. હવે તમને એક કન્ફ્યુઝ હશે કે ભાઈ આ ઓ ટી ઈ સી શું છે, બરાબર. તો એ છે ઓશન થર્મલ એનર્જી કન્ઝર્વેશન, કે શું હતું, ઓશન થર્મલ એનર્જી હતું, બરાબર, કન્ઝર્વેશન કે તમે જે જોઈ લો, હા, કન્ઝર્વેશન જ છે, બરાબર. તો ઓશન થર્મલ એનર્જી કન્ઝર્વેશન એક્સપ્લેન, બરાબર, 3 માર્કમાં. હવે તમે, મેં તમને હમણાં જ 2 મિનિટમાં કીધું કે ઓશન થર્મલ એનર્જી એકચ્યુઅલમાં શું છે, કઈ રીતે એનર્જી પ્રોડ્યુસ કરે, એટલે તમે 3 માર્કમાં લખી દો ને, બીજું શું જોઈએ યાર જીટીયુવાળા સાહેબને, હં, લખેલું જ જોઈએ, બીજું કંઈ નહીં. અને હું તમને કહું, ત્યાં સુધી એકવાર તમે થર્મલ જેવા સબ્જેક્ટમાં 2 પુરવણી ભરી દીધી ને, તો યાર 23 માર્ક તો તમે આરામથી લાવી શકો યાર, બરાબર. બીજું તો મને કંઈ લાગતું નથી. હા, થોડું જુઓ મિત્રો, 6 નંબરનું જે આપણે ચેપ્ટર વાત કરતા હતા, પાવર ફ્રોમ રિન્યુએબલ એનર્જી, જનરલી જો 8 માર્કમાં 10 માર્કમાં પૂછાવવામાં આવે છે, બરાબર. જો કેટલો ઇઝી ટોપિક છે યાર, મેં તમને કીધો, બરાબર, રમતા રમતા તમે આ વસ્તુ કરી શકો છો, તો તમે કઈ રીતે ફેલ થયા છો. ચલો હું માનું ત્યાં સુધી તમે અગર આગળનું થોડું થોડું જે તમને જે મેં તમને કીધું ટર્બાઇનના રિલે, એ થોડું થોડું સ્કીપ કરી દો, બરાબર. પણ એ ફ્યુચર માટે તમને બેસ્ટ રહેશે, તમે અત્યારથી જો એ પાક્કું કરી લો ને તમારા મનમાં કે ભાઈ ઇમ્પલ્સ ટર્બાઇન શું છે, રિએક્શન ટર્બાઇન વગેરે વગેરે, બરાબર, તો બહુ છે, બીજું કંઈ નહીં. ઇવન આ જે ચેપ્ટરમાં વાત કરું ને, 7મા ચેપ્ટરની, એ બી થોડું થોડું રિલેટેડ ટુ ધેટ, મતલબ થોડું થોડું 3-4 માર્કમાં પૂછાય છે. હું ડાયરેક્ટ મિત્રો આનું જીટીયુના પ્રિવિયસ ઇયરના ક્વેશ્ચનમાં આવી જાઉં છું, બરાબર, કેમ કે વધારે આમાં સમય હું વેસ્ટ નહીં કરું, કેમ કે મોટે ભાગે છેલ્લું છેલ્લું જો તમે આગળનું મસ્ત કડકડાટ કર્યું હોય, બરાબર, મેં જેટલું તમને કીધું એટલું એટલું તમે કર્યું હોય ને, તો હું માનું છું ત્યાં સુધી એટલામાં તમે આરામથી ને 23 માર્ક ઉપર લાવી શકો. અને હા, આ જે 7મા નંબરનો ચેપ્ટર બી છે ને, એકદમ પપલું છે. કેમ, જો શું પૂછાય છે, બરાબર, જે મને યાદ છે તો જે 10મા ધોરણમાં બી આ સબ આ જે ટોપિક જે છે ને આવતો હતો, બરાબર. અને તમે છો એન્જિનિયર, બરાબર, તો કેમ ના આવે. આ જો શું પૂછાય છે, જો એસી ડ્રેન, મને એ મને કહો કે તમે ફેલ કઈ રીતે થયા આમાં, બરાબર. શું પૂછાય છે, ઇફેક્ટ્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ, કંટ્રોલ ઓફ ગ્લોબલ વોર્મિંગ, બરાબર, એસિડ રેન, આવું બધું લલ્લુ પણ જોશે યાર. જો તમને એસિડ રેન પૂછ્યો હોય, બરાબર, જો તમે ભાષણ લખી દો ને, તો એ જે જીટીયુ વાળો છે ને તમને સ્કીપ કરી દે. એના કરતાં જો તમે એસિડ રેન મસ્ત એવો ટોપિક પૂછાયો હોય અને તમને ફિગર ના આવડતી હોય, પણ જનરલી તમે જો અહીંયા વાદળાઓ દોડ્યા છે, એસિડ રેન થાય છે, ફોરેસ્ટ છે, લેક છે, શું છે આમાં, કશું નહીં, આટલું તમે દોરી બી લો ને, તો ભાષણ નહીં જોવે, રહ્યો 4 માર્કમાં પૂછાય તો 4 માર્ક આપી દેશે. ગ્લોબલ વોર્મિંગ, સોરી, ગ્રીન હાઉસ અથવા તો ગ્લોબલ વોર્મિંગ, બરાબર, શું છે, એક સન છે, થોડું એટમોસ્ફિયર બતાડી દીધેલું છે, નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ, બરાબર, સન, સુરત દાદા દોરી દીધા, બીજું શું છે યાર આમાં, કશું નહીં, બરાબર. એક્ઝામમાં પૂછાય તો તમે આકૃતિ ના દોરી શકો, ઉલટું હું તો કહું ને, આવી આકૃતિને આખી જે શીટ હોય ને અડધી બિંદાસ ફૂલ કરી દેવાની, બરાબર, અડધી કાં તો આખી ભરી દે ને, આને તું આડું કરીને આવી રીતે વાદળાઓ દોર દે, કોણ ના પાડવાનું છે ભાઈ, આપણે એક્ઝામ ફોર્મના પૈસા કોણ ના ભરીએ છીએ, 500-500 રૂપિયા, બિંદાસ ભરો, બરાબર. આ થર્મલ પોપ્યુલેશન ઓફ વોટર એન્ડ ઇટ્સ કંટ્રોલ, સવાલ ઉપરથી જ જવાબ તમને મળી જાય, તમે લખો ને એમાં, બીજું કશું નહીં મિત્રો, બરાબર. અને ઇવન જો તમે એક 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 ટોપિક બી કર્યો હોય ને, તો બીજું તો શું છે, તમને અન્ડરસ્ટેન્ડિંગ મેઇન જરૂરી છે. જો નોઇઝ પોલ્યુશન ઓફ પાવર પ્લાન્ટ, આમાં તમારે હું તો કહું વાંચવાની બી કંઈ જરૂર નથી, આ બધું તમને આવડવું જોઈએ, તમે એઝ એ એન્જિનિયર તમને ખબર પડવી જોઈએ, બરાબર. વાતો કરવામાં તો તમે વધારે એક્સપર્ટ હશો કદાચ મારા કરતાં બી, હું કંઈ ખોટું નથી કે તો જીટીયુના રિલેટેડ. પણ જો મિત્રો, એક જો તમારો મનમાં જે ડર વસેલો છે ને કે યાર થર્મલ પાવર પ્લાન્ટ છે, બરાબર, આવું બધું બહુ જ હાર્ડ છે, નહીં થાય યાર મારાથી, બરાબર. અમુક લોકો તો એવા બી છે, મેં જોયા છે મારા ગ્રુપમાં, કે યાર આ સબ્જેક્ટ જે છે ને આપણાથી થવાનો નથી આ વખતે, એટલે આને તો હું જવા જ દઉં, આવતા વર્ષે કરીશ, ભલે ને એક માટે ડિગ્રી રહી, શું યાર માઇન્ડસેટ છે યાર, વાત આરું તાલીઓ.
તો એવું નથી હોતું મિત્રો. જો જનરલી આમાં અગર હું કહું તો જો 12 માર્કમાં બી પૂછાયેલો છે એક્ઝામમાં, બરાબર બહુ વધારે માર્કમાં પૂછાયેલું છે, પપલું પપલું જેવા આટલું બધું મોટું પૂછાયેલું છે, બરાબર. શું છે આ સ્ટીમ ટેબલ? અચ્છા સોરી, મને લાગ્યું ચેપ્ટર છે. હા, સ્ટીમ ટેબલનો એક ક્વેશ્ચન હતો, એક જણે કદાચ કોમેન્ટ કર્યું હતું કે સ્ટીમ ટેબલ લઈ જવાનું કે નહીં. જો મિત્રો, મારા ટાઈમે તો હું તો નહીં લઈ ગયો હતો, બરાબર. મારા જોડે હતું બી નહીં, તો હું તો નહોતો લઈ ગયો. પણ જે જીટીયુમાં જે સર આવ્યા હતા, બરાબર, તો એમના જોડે સ્ટીમ ટેબલ હતું. ઇવન મારા ક્લાસમાં અમુક છોકરાઓ હતા કે એમના જોડે સ્ટીમ ટેબલ હતું, તો હેલ્પ થઈ ગઈ હતી. બટ મેં તમને જે પ્રમાણે વિડીયોમાં કીધું છે એટલું જો તમે કરી જશો, તો મને તો નહીં લાગતું કે આગળ સ્ટીમ ટેબલની જરૂર પડશે, બરાબર. અને હું અહીંયા વિડીયોને સમાપ્ત કરું છું મિત્રો. પણ હા, એક ઇમ્પોર્ટન્ટ છે, જો તમને ખરેખર આ વિડીયોમાં કંઈક હેલ્પફુલ લાગ્યો હશે તો પ્લીઝ યાર મને સપોર્ટ કરો, કેમકે હું માનું છું ત્યાં સુધી મતલબ હું બહુ પાછળ છું. વગર મને અમુક વાર ડીમોટિવેશન પણ ફીલ થાય છે કે હું, તમે જોઈ શકો છો, મેં હીટ ટ્રાન્સફરના રિલેટેડ, ડોમના રિલેટેડ, ઇન્ડસ્ટ્રીના રિલેટેડ ઘણા બધા વિડીયોઝ મૂક્યા, બટ મને એટલું બધું કંઈક સક્સેસફુલ રેટ જે છે મળતો નથી. જો એવું નહીં મળે તો આઈ પ્રોમિસ હું બધું મૂકી દઈશ યાર, બરાબર. તો બધું તમારા ઉપર ડિપેન્ડ છે, તમે મને આગળ બી વધારવામાં મદદ કરી શકો છો, મને ફેલ બી કરાવશો, બરાબર, કરાવી શકો છો. તો આઈ રિક્વેસ્ટ ટુ યુ, તો પ્લીઝ તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, બરાબર, કે જે ચાહે છે કે ભાઈ આ વખતે મારું પાવર પ્લાન્ટ નીકળી જવું જોઈએ, બરાબર. અને આવું માઇન્ડ સેટ તો નીકાળી દો કે આ વખતે નહીં થયું તો નેક્સ્ટ ટાઈમ કરીશ, ભલે ને એક વર્ષ જાય તો જાય, તો નહીં યાર એવું નહીં કરવાનું, બરાબર. ક્યારે ને ક્યારે આપણને તકલીફ આપે છે, બરાબર, આવું માઇન્ડસેટ ખરાબ કહેવાય અને માઇન્ડસેટ. અને હું માનું છું ત્યાં સુધી તમારે હવે વાંચવાનું જે છે ચાલુ કરી દેવાનું, જેમ કે મેં જેટલા સરળતાથી તમને કીધું ને કે તમે આટલું આટલું કરી દો, આટલું આટલું કરી દો, એ ખરેખર મહેનત જે છે તમારે કરવાની છે, બરાબર. કોઈ ફ્રેન્ડ, હા, અગર તમે ગ્રુપમાં બેઠા છો મિત્રો, બરાબર, તો તમારે શું કરવાનું, કોઈ એવા 4 જણનું ગ્રુપ છે, બરાબર, કે જેને 4 લોકોને પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગમાં આવેલો છે બેકલોગ, તો તમે શું કરો, દરેકને એક 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 ચેપ્ટર આપી દો. આપી દીધું, જેમ મેં તમને કીધું કે તમે પહેલાં 4 ચેપ્ટર કરી દો, આરામથી તમે 23 ઉપર લાવી દેશો, બરાબર. તો તું શું કરવાનું છે ભાઈ, એકને આપી દે કે તું પહેલું ચેપ્ટર લે, બીજાને કહે કે તું બીજું ચેપ્ટર લે, ત્રીજાને કહે કે તું ત્રીજું ચેપ્ટર લે, ચોથાને કહે કે તું ચોથું કાં તો પછી 5મા નંબરનું ચેપ્ટર લે, બરાબર. અને યુટ્યુબમાં વિડીયો સર્ચ કરો, કોઈ ટોપિક નહીં ખબર પડતી, એકબીજા સાથે જીડી કરો, ગ્રુપ ડિસ્કશન કરો કોઈ ટોપિકના રિલેટેડ, બરાબર. અને એને કહેવાનું કે ભાઈ તું બુકમાં જોયા વગર તું આ વસ્તુને સમજાય. મને યાદ છે ત્યાં સુધી અગર સાહેબ કરતાં કોઈ મિત્ર તમને અગર સમજાવે ને કોઈ ટોપિકના રિલેટેડ, તો કમ્પલસરી તમારા માથાની અંદર બેસી જાય જ, તમારી મગજની અંદર જે છે ને બેસી જ જશે, બરાબર. તો મિત્રો, ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મને ફોલો કરી શકો છો, હું પણ યુઝ કરું છું ઇન્સ્ટાગ્રામ, બરાબર. તો ચલો, આ વિડીયો જે છે અહીંયા જ આપણે વિરામ આપીએ છીએ. તમને ખરેખર વિડીયોમાં અગર ઇન્ટરેસ્ટ આવ્યો હશે ને તો મને કહેજો. અને હા, પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગની જ્યારે એક્ઝામ પતી જાય ને પછી મને જરૂર મને કંઈક મેસેજ કરજો, તો મને ખબર પડશે, કેમકે મેં બહુ લાંબો વિડીયો બનાવ્યો છે. આઈ થિંક આના પહેલાં મેં આવો ડિસ્કશનવાળો કોઈ વિડીયો નથી બનાવ્યો છે, સિરિયસ ટોપિકના રિલેટેડ જ મેં વિડીયો બનાવેલો છે. મને બી વાર લાગી છે વિડીયો બનાવતા, કેમકે ખરેખર હું તમને કહું અત્યારે ટાઈમ ઘણો લાગી ગયો છે આ વિડીયો બનાવતા. તો થેન્ક યુ.